શું સ્વાગતમ સરજી આઈ હોપ તમે બધા આવી ચૂક્યા છો અને હું પણ તમારી સાથે છું સો ધીસ ઇઝ થર્ડ ટાઈમ ધેટ વી આર ગોઈંગ ટુ મીટ આપણે એકબીજા ફરી પાછા મળી રહ્યા છીએ અને આઈ હોપ કે તમે આ વખતે મારી સાથે બધા લાઈવ થઈ ગયા હશો હું લાઈવ થઈ ગયો છું એનું મને પ્રમાણ મળી જાય યસ આઈ એમ લાઈવ સો વેરી ગુડ ચલો સર શરૂ કરીએ મારી અને તમારી આ સરસ મજાની જર્ની એન્ડ હિર વી ગો ઓકે સર ચલો સર ફાઇનલી તો સૌથી પહેલાં અન એકેડેમીના માઇન્ડ પ્લેટફોર્મ પર હું તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું દીક્ષિત તેરેયા એન્ડ આપણે આજે ભણવાના છીએ મુખ્યમંત્રી સિરીઝની એક એવી મુખ્યમંત્રીને કે જે મુખ્યમંત્રી એના બીજા ઘણા બધા બાબત માટે જાણીતા છે આમ તો જો કે આખી મુખ્યમંત્રી સિરીઝમાં સર ઘણું બધું ઇમ્પોર્ટન્સ છે બટ આ મુખ્યમંત્રીમાં વધારે એક એ છે કે આમ તો તમારા એક્ઝામના કામનું છે પણ છતાંય તમને થોડી રસપ્રદય છે મજા આવશે આનંદ આવશે એ બી એક વાત છે સર તો પ્લસના ફીચર્સ માઇન્ડ બ્લોઈંગ છે ફટાફટ સર પ્લસના ફીચર્સ લઈ લો પ્લસ સબસ્ક્રિપ્શન લઈ લો પ્રાઇઝ હાઇક થયા છે નો ડાઉટ બટ સ્ટીલ સર તમારે બિલકુલ મૂંઝવાનું છે નહીં કારણ કે પ્રાઇઝ એટલા બી હાઈ નથી થયા માત્ર પંદર વીસ ટકા છે અગર બે વર્ષનું રહેશો તો સર નવ હજાર એકસો સમથિંગ કંઈક પૈસા છે અને અગર એક વર્ષનું લેવા જાઓ છો તો સાત હજાર પાંચસો સાઠ કે એની આજુબાજુ કંઈક પૈસા છે તો વન ઇયર અને ટુ ઇયરનો આટલા જ રેટ છે મારો કોડ યુઝ કરવાનો ભૂલશો નહીં સર લાઈવ ડિટી ઇઝ માય કોડ આ કોડ ભૂલશો નહીં આજે સવારે આ રેન્ક વન રેન્ક ટુના ઘણા બધા વિનર્સ છે તો એ બધા વિનર્સને ખૂબ ખૂબ શુભેચ્છાઓ બધાને અભિનંદન સર આ બધા તમે જીત્યા આવશો એના માટે હજુ સર આજે આજે જેની ટેસ્ટ હતી સર છવ્વીસ તારીખે સવારે સોરી આવતીકાલે જેની ટેસ્ટ છે કાલ માટે બધાને ઓલ ધ બેસ્ટ અગર તલાટી સ્કોલરશિપની ટેસ્ટ તમે આપશો તો સર પૂરેપૂરે ચાન્સ છે કે સર તમને એકથી વીસમાં જો આવી જાય તો અગર એકથી ત્રણમાં તમારો રેન્ક આવશે તો સર સો ટકા ફ્રી સબસ્ક્રિપ્શન મળશે ચારથી તેરમાં આવશે તો પંચોતેર ટકા ફ્રી સબસ્ક્રિપ્શન મળશે અને ચૌદથી વીસ વીસમાં આવશે તો તમને પચાસ ટકા ફ્રી સબસ્ક્રિપ્શન પાત્ર છે ચાલો સર ગુડ ઇવનિંગ સ્વાગતમ બધાનું મારા એકદમ મજામાં તમે કેમ છો બધા ખૂબ આનંદમાં હશો એ અપેક્ષા સાથે લેટ સ્ટાર્ટ સર અગર તમે પ્લસના ઓલરેડી સબસ્ક્રાઈબર છો ઓલરેડી પ્લસનું સબસ્ક્રિપ્શન છે તો સર આજે એક સવારે ટેસ્ટ હતી સર અને એ ટેસ્ટ હતી સ્પેશિયલ ટેસ્ટ ઓન ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એન્ડ પંચાયતી રાજ ફોર ઓલ ક્લાસ થ્રી એક્ઝામ આવતીકાલે એક ટેસ્ટ છે અને એ ટેસ્ટ શું છે સર તો કે સ્પેશિયલ ટેસ્ટ ઓન ગુજરાતી ગ્રામર એન્ડ ઇંગ્લિશ ગ્રામર ફોર ક્લાસ થ્રી એક્ઝામિનેશન દસ વાગે કાલ સવારે છે તો એ ટેસ્ટ આપવાનું ભૂલશો નહીં સર બિલકુલ એકદમ મજા આવે એ રીતના ધીસ ઇઝ મી આ હું છું તમે બધા મને ઓળખો છો સર અને આ મારા વિષયનો મારો ડેટા છે સો સિન્સ લાસ્ટ ટેન યર હું તમારી સેવામાં છું સર એકદમ મોજમાં સર તમે બધા કેમ છો ખૂબ આનંદ થયો તમને બધાને મળીને સર ઓકે સર તો આ બધો મારો બાયોડેટા તમે વાંચી શકો છો ધીસ ઇઝ મી સેમ લુક મારા જેવો જ આવે છે ચલો સર ભણવાનું શરૂ કરીએ પણ એ આ જે નવા અપડેટ્સ આવ્યા છે કહી દો સર તમને ખ્યાલ હશે કે અગર સબસ્ક્રિપ્શન નથી લીધું તો સર લેવા માટે એક તો મારો કોડ યાદ રાખજો માય કોડ ઇઝ લાઈવ ડ્યુટી બીજું સર તમને એ પણ કદાચ ન ખબર તો કહી દો કે મારા કોડને યુઝ કર્યા પછી તમારે અત્યારે એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે સર જ્યારે તમે એક વર્ષનું સબસ્ક્રિપ્શન પરચેસ કરવા જાશો તો ત્રણ મહિના ફ્રી મળશે એટલે કે પંદર મહિના થશે જો અહીંયા દેખાય છે પંદર મહિના ફ્રી મળશે તમને કોડ મારો યુઝ કરવાનો છે તમારે લાઈવ ડ્યુટી કોડ યુઝ કરવાનો છે લાઈવ ડ્યુટી કોડ યુઝ કરશો એટલે જે પ્રાઇસ આઠ હજાર પાંચસો રૂપિયા છે એક વર્ષના એ સીધા જ થઈ જશે મારા કોડ યુઝ કરવાના કારણે સાત હજાર છસો ને પચાસ રૂપિયા થઈ જશે તો દસ ટકા નહીં પણ એનાથી પણ વધારે ડિસ્કાઉન્ટ તમે જોઈ શકો છો અહીંયા ઓલમોસ્ટ આમ તો મારા કોડનું દસ ટકા આઠસો પચાસ મળે છે પછી એક વસ્તુ ધ્યાન રાખવાની કે તમારી ક્રેડિટ હશે જો અહીંયા અમે દેખાય છે ક્રેડિટ દેખાય છે તમને એ ક્રેડિટ તમારી એપ્લિકેશનમાં હશે તમે જે ફ્રી ક્લાસીસ જોયા હશે એ ફ્રી ક્લાસીસની અહીંયા ક્રેડિટ જમા થાય તો સર એને બાજુમાં જ બટન આપ્યું છે રેડીમ સર અહીંયા ક્લિક કરવાનું તો અહીંયા જેટલા કોઈન્સ હશે એ પણ આ રકમમાંથી બાદ થઈ જશે અને પછી તમારે જે ચૂકવણ થશે એ થશે સેમ વસ્તુ કર તમે બે મહિના માટે કરો છો બે વર્ષ માટે સોરી તો મહિના મહિના મળશે ફ્રી છે તમને અત્યારે આમાં યાદ રાખજો બીજું સર મારો કોડ તો ભૂલશો નહીં લાઈવ ડિટી ઇઝ માય કોડ આ કોડ તમારે નાખવાનો છે જેવો કોડ નાખશો એટલે દસ ટકા ડિસ્કાઉન્ટ થશે મૂળ પ્રાઇસ દસ હજાર બસો છે બે વર્ષના પણ મારો કોડ નાખવાથી નવ હજાર એકસો ને રૂપિયામાં તમને એ લાભ મળશે ક્રેડિટ અહીંયા પણ જેટલી હોય એટલી તમારે અહીંયા રેડીમ બટન ઉપર ક્લિક કરી દેવાનું એટલે રેડીમ બટન ક્લિક કરતા ફાઇનલ પ્રાઇસ જે છે આમાંથી પણ આ પૈસા હજુ બાદ થઈ જશે એટલે આમ જોવા જાવ તો દસ ટકા આના મળે દસ ટકા મારા કોડના વીસ ટકા ડિસ્કાઉન્ટ તમને મળવા પાત્ર છે તો ભૂલ્યા વગર મારો કોડ યુઝ કરવાનો લાઇબિલિટી અને શરૂ કરવાનું છે જનરલ આખી આપણી જર્ની ઓકે ટેસ્ટ કંઈ નહીં તમારે એપ્લિકેશનમાં થઈને આપવાનું બીજું કંઈ નહીં હાય વિજયસિંહ ડીકે રબારી પારુલ કરેના સુજાત સુજાતા રાઠોડ જયન જયબંધ હેત મોચી જેનેટ કેમ છો બધા ભરતભાઈ હરદીપસિંહ ચુડાસમા સંજય ગિરિ ગોસ્વામી બધાનું હાર્દિક સ્વાગત છે સાહેબ બધાનું મહેશભાઈ સોલંકી વેલકમ વેલકમ સર મોસ્ટ વેલકમ સર આવો આવો સર વધારો વધારો અને જેટલું હોય એટલું શેર કરો બહુ મજા આવ્યું છે નવ નવું જાણવા મળશે આજે છબિનદાસ મહેતા વિશે સર તો ગુજરાત વિધાનસભા ગુજરાત વિધાનસભામાં સર આપણે આજે આ શીખી રહ્યા છીએ ભણી રહ્યા છીએ અને મજા આવશે ગુજરાત લેન્ડ્સ ઓફ લીજન્ડ્સ અને આપણે લીજન્ટને ભણી રહ્યા છીએ ગુજરાતના નાથ આપણે આજે નવમાં ચીફ મિનિસ્ટર ભણી રહ્યા છીએ આપણે શરૂ કર્યું હતું પહેલાં ચીફ મિનિસ્ટર જીવરાજ મહેતાથી અને આજે આપણે પહોંચ્યા છીએ નવમાં ચીફ મિનિસ્ટર તો સર નવમાં ચીફ મિનિસ્ટર પછી બાદ આપણે આગળ વધવાનું છે નામ છે એનું છવિલદાસ મહેતા તો નામ એકવાર જોઈ લો ફોટોગ્રાફ જોઈ લો બહુ ઓછા જાણીતા અને બહુ બહુ કહેવાય ને કે ઓછા રેરે મીડિયામાં કવર અપ લીધું હતું બટ છબીલદાસ મહેતા છે એ છબીલદાસ મહેતા ઇન્ટરેસ્ટિંગ છે નવા અને ઘણું બધું એનામાં આજે જાણવાનું છે નવું સો વિલ ટ્રાય આપણે કોશિશ કરીશું કે વધુ સારી રીતે એમાં જાણી શકીએ હાઈ ચિંતન વિશાલભાઈ સિમી મિત્તલ માનસિંહ પરમાર કેમ છો બધા મનીષ પરમાર હરદીપસિંહ ખાંડ રજુન વેલકમ એવરી તો ચાલો સાહેબ ભણીએ છબીલદાસ મહેતાને જોઈએ કે છબીલદાસ મહેતા કેવા હતા શું હતા શા માટે આપને ઓળખીએ છીએ એને અને એને કઈ કઈ ક્યાં એનો જન્મ થયો વગેરે વગેરે વોટ એવર દેટ વી હેવ ટુ નો અબાઉટ હિમ આપણે એના વિશે જાણવાનું છે સર એ બધું આપણે અત્યારે જાણીશું ઓકે જન્મ ક્યાં થયો હતો તો સર છબીલદાસ મહેતાનો જન્મ ભાવનગર સ્ટેટના મહુવામાં થયો હતો ભાવનગર સ્ટેટ હું બોલું છું મતલબ હું વાત કરું છું બ્રિટિશ ઇન્ડિયાની તો બ્રિટિશ ઇન્ડિયામાં છબીલદાસ મહેતાનો જન્મ થયો હતો ભાવનગર સ્ટેટમાં અને ભાવનગર સ્ટેટમાં એમનો જન્મ થયો હતો નાઇન્ટીન ટ્વેન્ટી ફાઈવ ચોથી નવેમ્બર

એવા મુખ્યમંત્રી જેમણે મુખ્યમંત્રી બનવા કેનો સહારો લીધો તાંત્રિકનો સહારો લીધો તમને એવું થશે કે તાંત્રિક કોણ તો મને એટલા માટે વધુ લાગે છે કે આમાં આ વખતે તમને નવું નવું ઘણું જાણવા મળશે વેલકમ એવરી મોટિવેશનલ રાજેશ્વરી કેમ છો એકદમ મજામાં રાજેશ્વરી રશ્મિકાંત ભાભોર કેમ છો તો સર તાંત્રિકનો સહારો લીધો કેવો હશે જો મુખ્યમંત્રી બહુ ઓછો સમય રહ્યા સત્તર બે ઓગણીસો ચોરાણુંથી થી ચૌદ ત્રણ ઓગણીસો પંચાણું એટલે આમ જોવા જાવ ને સાહેબ તો હાર્ડલી કેટલો સમય રહ્યા વરસ દિવસ રહ્યા રાઈટ વરસ દિવસ રહ્યા એક વર્ષ દિવસ એટલા રહ્યા વધારે મુખ્યમંત્રી પદ ઉપર રહ્યા નથી પણ બેસ્ટ પાર્ટ એ છે કે સાહેબ એવા કેવા મુખ્યમંત્રી હશે કે તાંત્રિકનો સહારો લીધો છે ને એ બી તાંત્રિક પાછા કોણ હશે ક્યાં ન હશે તો ચલો હવે જોઈએ શરૂઆત ક્યાંથી તે પહેલાં સમજીએ મહુવામાં એમનો જન્મ થયો હતો રાઈટ સર મહુવામાં જન્મ થયો હતો જ પોતાની કારકિર્દીની શરૂઆત કરી શરૂઆતમાં સર પોતે મ્યુનિસિપાલિટીના ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશનના જે ઇલેક્શન હતા એ ઇલેક્શનમાં તેઓ અધ્યક્ષ બને છે અહીંથી એમની શરૂઆત થઈ પછી ગ્રેજ્યુઅલી શું થાય છે ધીરે 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 જે એ વખતનું ગુજરાત એટલે કેમ આવતું હતું સર બોમ્બે રાઈટ સર તો એ વખતનું ગુજરાત છે એ બોમ્બે કહેવાતું બોમ્બે વિધાનસભામાં આવતું આપણું તો બોમ્બે વિધાનસભામાં પણ પોતે ચૂંટાયા હતા એટલે રાજકારણમાં જ શરૂઆત એની ગ્રેજ્યુઅલી ધીરે 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 રાજકારણમાં આગળ વધતા ગયા હતા આંદોલનમાં એ ખૂબ સક્રિય હતા ઇન્દુલાલ યાજ્ઞિક દ્વારા છેડાયેલું મહાગુજરાત આંદોલન ખૂબ સફળતાપૂર્વક એટલે આજનું જે આપણું ગુજરાત છે એ ગુજરાતની માંગ કરવામાં પણ પોતે સક્રિય હતા ખૂબ લડ્યા હતા અને કેન્દ્ર સરકાર પાસે એને ગુજરાત લઈને જંપ્યા હતા ઓગણીસો બાસઠમાં જ્યારે ગુજરાત બન્યું ત્યારે પોતાના જ વતન મહુવાથી વિધાનસભાની સીટમાં ચૂંટાયા ઇન નાઇન્ટીન સી અગર તમને પૂછે કે ભારત આઝાદ થયું નાઇન્ટીન પછી આપને એમ પૂછે કે ભારતમાં પહેલું ઇલેક્શન નાઇન્ટીન બરાબર છે ઓગણીસો બાવન અંતર્ગત ભારતમાં પહેલું ઇલેક્શન થયું ગુજરાત બન્યું સર નાઇન્ટીન અને ગુજરાતમાં પ્રથમ ઇલેક્શન થયા નાઇન્ટીન તો ગુજરાતનું બાસઠનું જે પ્રથમ ઇલેક્શન થયું એની વિધાનસભામાં પોતાની સીટ મહઉઆથી સાહેબ ચૂંટાયા હતા અને ઓગણીસો ને એસી સુધી આ સીટ પર રહ્યા કન્ટિન્યુઅસ કન્ટિન્યુઅસ અઢાર વર્ષ સુધી એ કન્ટિન્યુઅસ ક્યાં રહ્યા મહુવાની આ સીટ ઉપર રહ્યા હતા રાઈટ સર હવે હવે આપણે જાણવાનું એ છે કે બાકી બધું તો સમજી ગયા સાહેબ તમને ઘણાને ઇન્ટરેસ્ટ હશે કે આ તાંત્રિક વાળી વાત જલ્દી કહી દો અને બીજું ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે એ કેવી સ્થિતિ હતી શું હતું એ કઈ રીતે આગળ વધી ગયા આપણે અમને ખાસ જાણવું છે તો સાહેબ સાહેબ એની વાત તમને થયું એવું આ માણસ છે ને એનું બેઠે બેઠું કટ કોપી પેસ્ટ સ્થાન ગુજરાતની રાજનીતિમાં અત્યારના ભૂપેન્દ્રભાઈ પટેલ જેવું છે દાખલા તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલ અત્યારે ગુજરાતના સેમ બન્યા પણ ગુજરાતની કોઈ પ્રજાને સપને વિચાર નતો કે ગુજરાતના નેક્સ્ટ ચીફ મિનિસ્ટર કોઈ એવા વ્યક્તિ હશે કે જેને એક બે જિલ્લા સિવાય પૂરા જિલ્લામાં કદાચ પ્રજા ઓળખતી નહીં હોય અને વાત હકીકત છે સાહેબ એવું જ છે તો એવું થયું તો છતાં પણ સર એ સીએમ બની ગયા તો સર અહીંયા પણ કંઈક એવું બનશે તો શું બનશે સર સમજીએ સૌથી પહેલા એને પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી પ્રજા સમાજવાદી પાર્ટીથી એક પાર્ટી બનાવી પ્રજા સમાજવાદી પાર્ટી અને મહુવા અને ભાવનગર એરિયામાં શરૂઆત કરી બાદમાં સર જેનો સૂરજ ઉગતો હતો એમાં ગયા જે દરેક રાજકારણી કરે કોંગ્રેસમાં જોડાયા લેટર ઓન હી કરીશનલ કોંગ્રેસ ઇન્ડિયન નેશનલ એને જોઈન કરી લીધી કોંગ્રેસમાં જોડાયા બાદ આગળ જતા સર નાણા મંત્રી બન્યા સી જો નાણામંત્રી મંત્રી ફાઈનાન્સ મિનિસ્ટર સુધી પહોંચ્યા સર બહુ મોટી પોસ્ટ કહેવાય હોમ મિનિસ્ટર પછીની પોસ્ટ કહેવાય અને નાણામંત્રી મંત્રી બનતાની સાથે એ પાવરમાં આવી ગયા બહુ વધારે પડતા સરકાર કહી ચિમનભાઈ પટેલ ચિમનભાઈ પટેલને આપણે બધા ઓળખીએ છીએ સર ચિમનભાઈ પટેલ કોણ હતા તો કે ચિમનભાઈ પટેલ એટલે એવા મુખ્યમંત્રી કે જે ચાર ચાર વાર મુખ્યમંત્રી બન્યા અને બબ્બે વાર પોતાને પોતાની સીટ વચ્ચેથી છોડવી પડી અને ચિમનભાઈ પટેલ પણ એવા મુખ્યમંત્રી છે જે પોતાના કાર્યકાળ દરમિયાન કુદરતી મૃત્યુ પામ્યા અને સર ત્યાંથી તો આખો ખેલ શરૂ થયો હવે આજે હું તમને કલ્પના કહું કે ચિમનભાઈ પટેલ એના નાણાં મંત્રી છબીલદાસ મહેતા સાથે બેઠા છે વાતચીત કરે છે રાજ્ય કેમ ચલાવવું બધું ડિસ્કશન ચાલે છે અને અચાનક ચિમનભાઈને કંઈક થઈ જાય છે અને એની જગ્યાએ છબીલદાસ મહેતા સીધો જ દાવો કરી દે છે કે સર હું જ બનીશ મુખ્યમંત્રી બીજો કોઈ નહીં અચાનક જ દાવો કરી દે છે કોઈને પૂછ્યા વગર તો સર થોડુંક માહોલ ગરમાઈ જાય સ્થિતિ એવી જ હતી સાહેબ અહીંયા તો અહીંયા એવું હતું કે ચિમનભાઈની પટેલમાં તેઓ નાણાં મંત્રી સુધી પહોંચ્યા હતા બેઝિકલી એ અહીંયા સુધી પહોંચી ગયા એટલે એ જ બહુ મોટી વાત હતી હવે નાણાં મંત્રી બનતાની સાથે પછી એવું શું ઘટના ઘટે છે અને એની પહોંચ ક્યાં સુધી હતી એ બી જરૂરી છે જો એક વાત યાદ રાખજો કે જે તે સમયે કોંગ્રેસને ખૂબ વફાદાર રહ્યા હતા કેમ હું એ સમજાવું આ ચિમનભાઈ પટેલ છે ને વારે વારે કોંગ્રેસને છોડી ચૂક્યા છે પણ છબીલદાસ મહેતા કોંગ્રેસને છોડ્યા મહેતા નેવર એવર એને ક્યારેય કોંગ્રેસને છોડી નહીં અને એનું પરિણામ એનું ફળ એને એને મળ્યું પણ ખરું અને એ બેસવા મળ્યું જે જગ્યાએ બહુ જવલે જ ઓછા લોકોને બેસવાનો ચાન્સ મળે મુખ્યમંત્રી કઈ રીતે બને ધીસ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ સર ચિમનભાઈનું એક દિવસ મૃત્યુ થઈ ગયું ચિમનભાઈ છે ને આજકાલ બે કામ કરી રહ્યા હતા ચિમનભાઈ પટેલ મુખ્યમંત્રી હતા ગાળો હતો અને ઓગણીસો ચોરણમાં ચિમનભાઈ પટેલે પોતાના સંબંધ છે ને ગુજરાતના મુખ્યમંત્રીની સાથે સાથે કેન્દ્રમાં પણ સારા રાખી લીધા કેન્દ્રમાં ત્યારે વડાપ્રધાન કોણ હતું નરસિંહ રાવ નરસિંહ રાવ વડાપ્રધાન હતા એટલે ચિમનભાઈ પટેલે એક પોતાનો પ્લાન ઘડી રાખ્યો હતો રાવ અને મનમોહન સિંહ મનમોહન સિંહ અને રાવ આ બંનેની જોડી ભારતમાં શું લાવ્યું છે ઉદારીકરણ એલપીજી લિબરલાઇઝેશન પ્રાઇવેટાઇઝેશન ગ્લોબલાઇઝેશન તો આ એલપીજીને લાવ્યા એમાં સૌથી વધુ જો કોઈને ફાયદો થવાનો હોય તો એ હતું ગુજરાત સાહેબ કેમ સર ગુજરાત વાય ઇટ વોઝ ગુજરાત સિમ્પલ અગર એલપીજી તમે લાવ્યા છો એલપીજીમાં સૌથી વધારે શું આવી શકે સર ઇન્વેસ્ટમેન્ટ કેમ કે અત્યાર સુધી તમારી ઇકોનોમી કેવી હતી ક્લોઝડ હતી અત્યાર સુધી તમારું અર્થતંત્ર ક્લોઝડ હતું તમે એને શું કરી નાખ્યું ઓપન ક્લો એ અર્થતંત્ર કરી નાખ્યું એટલે હવે નિવેશકારો ભારતમાં આવશે અને નિવેશ કરશે ઇન્વેસ્ટ કરશે રાઈટ સર હવે 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 તમે શું કરજો એને ક્લોઝ હતી ઓપન કરી નાખી તો સ્વાભાવિક છે કે ઇન્ડિયામાં ડાયરેક્ટ શું આવશે એફડીઆઈ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ અને ઇન્ડિયામાં જો ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવે તો સર સૌથી વધુ ચાન્સ ઇન્વેસ્ટમેન્ટ મળવાના હોય તો એ વખતનું રાજ્ય અને અત્યારનું રાજ્ય સર બધાયને ખબર છે છે નામ એનું ગુજરાત તો સર ચિમનભાઈ પટેલને પોતાના ગુજરાતનું અને પોતાની પાર્ટીનું ફ્યુચર દેખાતું હતું કે ઓગણીસો એકાણું માં થયું ઉદારીકરણ કોણે કરાવ્યું મનમોહન સિંહ અને નરસિંહ રાવે સાથે મળીને ઉદારીકરણના ભોગે ભારતમાં ફ્લો આવશે પૈસાનો એ પૈસા જેટલા આવશે જે ઇન્વેસ્ટ કરનાર હશે ઇન્વેસ્ટર સર એ બધી એવી જ જગ્યાએ ઇન્વેસ્ટ કરશે કે જ્યાંથી કંઈક રિટર્ન મળે સેફ્ટી હોય સરકાર લિબરલ હોય તો સર એના માટે કોણ ફેમસ હતું ગુજરાત તો ચિમનભાઈ પટેલને પોતાનો ગ્રોથ દેખાતો એટલે ચિમનભાઈ પટેલ નરસિંહ રાવ હોય કે પછી ડોક્ટર સિંઘ હોય એ વખતના ફાઇનાન્સ મિનિસ્ટર સર એની સાથે ખૂબ ગરોબો રાખતા એટલે ચિમનભાઈ પટેલને ખબર હતી કે આપણું જે થશે એમાં આપણો ફાયદો છે

હા હું કહું છું તાંત્રિકનો સારો કેમ લીધો એ પણ હું તમને કહું છું એ પણ હું કહીશ તમને તો સરજી સરદાર સરોવર યોજના ગુજરાતની જીવાદોરી તો આના ઉપર ચિમનભાઈ પટેલ બહુ કામ કરી હતી એને ડેવલોપ કરી રહ્યા હતા તો જો ચિમનભાઈ પટેલની સરકાર મસ્ત ચાલે છે સરસ રીતે કેન્દ્ર સાથે ઘરોબો છે એનો મનમોહન મનમોહનસિંહ સાથે નરસિંહ રાવ સાથે એવી રીતના પોતે સરદાર સરોવર યોજનાને પણ ડેવલપ કરે છે બધું મસ્ત ચાલે છે પણ સર ન કુદરતનો જો કેવું થાય છે કે ચિમનભાઈ મૃત્યુનું વચ્ચે એક દિવસ

પણ જ્યારે ચિમનભાઈ પટેલ ગુજરી ગયા અને લોકો ખરખરે જાતા હતા ત્યારે સર એના ખરખરે એમના પત્ની હતા સાહેબ કોણ હતા પત્ની અને એ પત્ની એટલે બીજું કોઈ નહીં નામ હતું એનું શું સાહેબ એ એમના પત્નીનું નામ હતું ઉર્મિલાબેન શું નામ હતું ઉર્મિલાબેન તો ઉર્મિલાબેન ચિમનભાઈ પટેલ ઉર્મિલાબેન પટેલ છે એ સાહેબ અહીંયા જ્યારે ચિમનભાઈ પટેલનો જ્યારે અંતિમ બેસણું હતું આખા ગુજરાતના મોટા મોટા નેતાઓ દિલ્હીથી મોટા મોટા નેતાઓ મોટા મોટા તમામ પ્રકારની કેન્દ્રીય કારોબારીના સભ્યો બધા આવતા હતા તો ઉર્મિલાબેન પટેલ છે એ ચિમનભાઈ પટેલના શોકસભામાં બેઠા હતા અને એ વખતે વારે 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 એક શબ્દ બોલતા હતા કોણ બોલતા હતા ઉર્મિલાબેન શું બોલતા ખબર છે એ શબ્દ શું હતો સર એ શબ્દ હતો હું ચીમનભાઈ પટેલ એટલે કે મારા પતિશ્રીનો વારસો આગળ વધારી સાહેબ ધ્યાનથી શબ્દો સાંભળજો શું શબ્દો હતા વારે વારે એનો શબ્દો હતા કે હું મારા પતિનો વારસો આગળ વધારીશ સાહેબ ધેટ વોઝ ધ મેન આ એનો શબ્દ હતો જો હું એમનો વારસો આગળ વધારીશ તો જે કોઈ મળવાને આ શબ્દો બોલે હું એમનો વારસો આગળ વધારીશ હું એમનો વારસો આગળ વધારીશ સર આનો સીધો સાબ્દો મતલબ શું હતો કે હું એનો વારસો આગળ વધારીશ મતલબ શું મતલબ સર આઈ વિલ બી ધ નેક્સ્ટ સીએમ કેન્ડિડેટ કે ચિમનભાઈ નથી રહ્યા તો કોઈએ બીજું લાંબુ વિચારણ નથી આઈ વિલ બી કોણ મતલબ બોલે તો હું ખુદ પોતે ઉર્મિલાબેન હું નેક્સ્ટ કેન્ડિડેટ છું અને જ્યારે આ વાત ચાલતી હતી ત્યારે ઉર્મિલાબેનને ખરેખર નેક્સ્ટ સીએમ કેન્ડિડેટ બનાવવા જોઈએ કે નહીં એની પાસે કેટલું હાય શીતલ કેમ છો હલો અંજલિબા બા રાઈટ સર તો હવે સવાલ જોયો કે એની એટલી આટલી હિંમત કેમ થઈ શું ખાલી એક મુખ્યમંત્રીના પત્ની હોવાના નાતે માગી શકે સીટ નહીં સર હવે ઉર્મિલાબેન વિશે તમને જણાવું ઉર્મિલાબેન કોણ હતા સર એ રાજ્યસભાના સંસદ તો ઓલરેડી હતા ઉર્મિલાબેન ઓલરેડી રાજ્યસભાના સંસદ સભ્ય હતા નો ડાઉટ ચીમનભાઈ સમાન સરદાર સરોવર ડેમ માટે તેઓ પોતે પણ ખૂબ લડ્યા હતા એમની યુવાન કાળમાં પોતે પણ ખૂબ લડ્યા હતા અને સાથે સાથે એને પણ દિલ્હીમાં સંબંધો સારા હતા હવે સરદાર સરોવર ડેમ માટે જે તે સમયે લડાઈ કરી હતી રાજ્યસભાના સંસદ સભ્ય હોય તો દિલ્હીમાં તો ઓળખાણ હોવાની જ છે તો કોંગ્રેસની જે કારોબારી હતી દિલ્હીની મેન હાઈ કમાન્ડ હતી એમાં ઉર્મિલાબેનને સારા રિલેશન હતા તો ઉર્મિલાબેન બિલકુલ ટચ હતા પરંતુ આ સમયે જ્યારે છબિલદાસ મહેતાને ખબર પડી છબિલદાસ મહેતાને ખબર પડી કે ઉર્મિલાબેન છે પોતાને પ્રેઝન્ટ કરે છે પ્રોજેક્ટ કરે છે અને પ્રોબેબલી કદાચ એ એ થવા જઈ રહ્યા છે સીએમ તો છબિલદાસ મહેતા અચાનક એક્ટિવ થઈ ગયા અને એક્ટિવ થઈને સીધો જમ્પ માર્યો અને દિલ્હીમાં પોતાના મિત્રને ફોન કર્યો સાહેબ કોણ હતો એ મિત્ર એ મિત્ર હતો કે જેને ફોન કરતાની સાથે જ છવિલદાસ મહેતાની કિસ્મત ચમકી પણ એ પહેલા તમને હું કહી દઉં કે કોર્સ નવા લોન્ચ થઈ ગયા છે એક કોર્સ તો આજે જ લોન્ચ થઈ ગયો છે પચીસ તારીખે રાઈટ સર સંપૂર્ણ કોર્સ છે જે ક્લાસ થ્રીની એક્ઝામ છે બારમી બેચ છે અને એક કોર્સ લોન્ચ થશે એ ઓગણત્રીસ સપ્ટેમ્બરે થશે અને એક આ બે છે એ સત્યાવીસમી થશે તો આ છે કોમ્પ્રિહેન્સિવ કોર્સ ફોર કોન્સ્ટેબલ છે સ્પેશિયલ કોન્સ્ટેબલ માટે અને જનરલ બેચ કોર્સ છે ક્લાસ ત્રણ માટે બેચ સાત છે રાઇટ સર તો આ બધામાં લાભ લેવો પડશે તમારે પણ લાભ લેવા માટે તમારે બધાને ખબર જ છે કે એક કોડ યુઝ કરવો પડશે કોડનું નામ છે લાઈવ ડીટી રાઈટ સર ચલો સાહેબ આગળ વધીને સમજીએ નામ હતું એ મિત્રનું ચંદ્રશેખર આ હતા એમના મિત્ર તો છબીલદાસ મહેતાએ કોને કોલ કર્યો બરાબર કોણ હતો એ વ્યક્તિ કે જેને છબીલદાસ મહેતાએ કોલ હતો એ હતા ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખર છબીલદાસ મહેતાના મિત્ર હતા તો ચંદ્રશેખરને ફોન જાય છે ચંદ્રશેખરને ફોન કરીને ઇમિજિયેટલી ચંદ્રશેખરને કહેવામાં આવે છે કે નહીં એવું ડિપેન્ડ નથી રાજેશોરી સીએમનું અચાનક મૃત્યુ થાય તો પાર્ટી જેને બેસાડે એ કાર્યકારીમાં હોય નાયબ સીએમ હોય જ નહીં નાયબ સીએમ જરૂરી નથી બધા હોય નાયબ સીએમ હોય જ નહીં તો પછી કોઈ પણ વરિષ્ઠ નેતાને બેસાડી દે તો ચંદ્રશેખરને ફોન જાય છે ચંદ્રશેખરને કહેવામાં આવે છે કે ભાઈ મારે શું બનવું છે સીએમ બનવું છે જો કે ચંદ્રશેખર હવે વડાપ્રધાન નહોતા પણ નરસિમા રાવ હતા વડાપ્રધાન એ સમયે અને એ વખતે આવા સમયે એક વ્યક્તિનું ખૂબ માન હતું નરસિમા રાવ જ્યારે વડાપ્રધાન બન્યા ને ચંદ્રશેખર હતા તો નરસિમા રાવ વડાપ્રધાન બન્યા ત્યારે દિલ્હીમાં અને ભારત આખામાં એક વ્યક્તિનું બહુ માન હતું નામ હતું એનું ચંદ્રસ્વામી સર એ માણસ બીજો કોઈ નહીં એ માણસ હતા ચંદ્રસ્વામી એન્ડ હી વોઝ ધેટ તાંત્રિક બાબા આ એ માણસ હતા કે જેને નરસિંહમાં રાવ ખૂબ માનતા ચંદ્રાસ્વામીને નરસિંહ રાવ ખૂબ માનતા ચંદ્રશેખર ખૂબ માનતા ઇતિહાસ સાક્ષી છે તમને કદાચ યાદ હોય કે ન હોય બટ નાઇન્ટીન નાઇન્ટી વનમાં જ્યારે નાઇન્ટીન નાઇન્ટી ટુ ઓગણીસો બાણુંમાં જ્યારે હર્ષદ મહેતાનું સ્કેમ થયું હર્ષદ મહેતા હર્ષદ મહેતાવાળી જ્યારે કૌભાંડ થયું એ હર્ષદ મહેતાના કૌભાંડમાં પણ સ્વામીનો એમાં એમાં ઘણી જગ્યાએ એનું જોવા મળે છે તમને આય અભિષેક કેમ છે વાલા સમજા તો આ ચંદ્રાસ્વામી એ માણસ છે કે જે રાજનીતિમાં એનું બહુ પલ્લું હતું અને કેટલા બધા ડિસિઝન લેતા સર એમાં નરસિંહ રાવની ગવર્મેન્ટમાં તો બહુ બધું એનું વજન પડતું હતું તો સર આનો કોન્ટેક થયો હવે સર હકીકત કેટલી છે શું છે બટ સર ઇતિહાસમાં કેટલા બધા જાણવાવાળા એવું લોકો કે છે

અને કેન્દ્રમાં ઉર્મિલાબેનને સ્ટેટ લેવલના મિનિસ્ટર રાજ્ય કક્ષાના મિનિસ્ટર પણ બનાવ્યા એટલે ઉર્મિલાબેન સચવાઈ ગયા પણ ગુજરાતનું મુખ્યમંત્રી પદ તો કોની પાસે આવ્યું છબિલદાસ મહેતા સો દેટ સાવ છબિલદાસ મહેતા બીકેમ સીએમ પણ જો કે લાંબો સમય સત્તા ચાલી શકી નહીં કેમ કે એક જ વર્ષ બાદમાં એણે પોતાને કોંગ્રેસ છોડી દીધી કેમ કે કોંગ્રેસ એટલા માટે છોડી પડી કેમ કે એની પકડ કોંગ્રેસ અને પ્રજા બે માંથી ઓછી થાતી ગઈ ઓગણીસો અઠ્ઠાણુંમાં પોતે કોંગ્રેસ ઉપર હતા તો પણ હારી ગયા બે હજાર બેમાં તો ટિકિટ જ ના આપી ખુદ કોંગ્રેસે બે હજાર બેમાં છબીલદાસ મહેતાને ટિકિટ ના આપી તો છબીલદાસ મહેતાએ બળવો કર્યો અને એનસીપી નેશનલ કમ્યુનિસ્ટ પાર્ટી શરદ પાવરની પાર્ટીમાં સાથે જોડાઈ ગયા પરંતુ સાહેબ એ ત્યાં પણ હારી ગયા તો મતલબ એકવીસમી સદીની શરૂઆતમાં છબીલદાસ મહેતાએ સ્વીકારી લીધું કે હવે કદાચ મારો સમય પૂરો થઈ ગયો છે એટલે બાદમાં લેટર ઓન મહેતા છે છે એ પોતાનું બધું છોડી દે ચલો સર સર હવે હવે આપણે આગળ વધીએ સર અને આગળ શું વધીશું કે સર તો શરદ પાવરની આ આખી આખી એ જર્નીમાં એ જોઈન્ટ થયા તો પછી બાદમાં શું થાય છે સર ત્યાર બાદ બે હાજર આઠ માં ત્યાં વર્ષની ઉંમરે એમનું દેહાન થાય છે તો શું શીખવાનું છે છબીલદાસ મહેતામાં તમારી એક્ઝામ ઓરિએન્ટેડ શું પૂછાઈ શકે છબિલદાસ મહેતામાં એક જ વાત પૂછાઈ શકે સર મુખ્યમંત્રી જે ચાલુ કાર્યકાળ દરમિયાન મૃત્યુ પામ્યા બાદ મુખ્યમંત્રી કોણ થયા છબીલદાસ મહેતા છબિલદાસ મહેતા વિશે સૌથી વધારે વધારે જો પૂછાવાની શક્યતા હોય તો એ છે કે છબીલદાસ મહેતા છે એ કયા મુખ્યમંત્રી છે જેના વિશે અફવા ઉડીતી અથવા તો હકીકત હતી કે જેને તાંત્રિકની સલાહ લઈને મુખ્યમંત્રી બન્યા હતા બાકી ચીમનભાઈ પટેલનું બહુ સરસ મજાનું એનું આખું વર્ચસ્વ સરસ ચાલતું હતું હાજી તાંત્રિકની વિધિ ચાલી સર સો દેડ સાવ આ વાત હતી આજના છબીલદાસ મહેતાની નવા પ્રાઇસ સર હાઇક થઈ ગયા છે વધી ગયા છે પણ તમે ચિંતા કરશો નહીં અત્યારે અગર એક વર્ષનું સબસ્ક્રિપ્શન લેશો તો બે મહિના ફ્રી મળે છે બે વર્ષનું લેશો તો ચાર મહિના તમને ફ્રી મળવા પાત્ર છે તો ભૂલ્યા વગર સર અત્યારે માત્ર મારો કોડ યુઝ કરવાનો છે અને આનંદ કરીશું મોરલ ઓફ ધ સ્ટોરી કંઈ ભેગું ન લઈ જઈ શક્યા તો સર આ છે મારો કોડ લાઈવ ડીટી અહીંયા ટી લખેલો છે લાઈવ ડીટી તો સર યુઝ માય કોડ અને આપણે આજે નવ સીએમ પૂરા કર્યા છે હવે એક્ચ્યુઅલમાં સીએમ સિરીઝમાં હવે જ મજા આવશે કેમકે હવે શરૂ થશે શંકરસિંહ વાઘેલા હવે શરૂ થશે કેશુભાઈ પટેલ અને પછી આવશે નરેન્દ્ર મોદી એટલે હવે જે સીએમ શરૂ થશે સીએમમાં તમને ભણવાની ખૂબ મજા આવશે અને લાસ્ટમાં બસ આટલું જ હવે હાય વિજયભાઈ કેમ છો પણ હવે આટલું જોઈને શું થયું પૂરું થઈ ગયું છે જ નહીં છબીલદાસ મહેતામાં ખુદમાં કંઈ છે જ નહીં છબીલદાસ મહેતાની જ પણ કોઈ કંઈ છે નહીં તમારે શું લાવવું તમને શું ભણીને આપવું કહો હવે જ આવશે હવે ખેલ શરૂ થશે કારણ કે અત્યાર સુધી આપણે કેટલું કવર કર્યું સર હજુ તો આપણે આ નવમાં સીએમ હતા આ નવમાં સીએમ હતા હજુ આપણે આના પછી તો મેન મેન સીએમ થોડાક બાકી છે લઈ લેશું અને બાદમાં ફાઇનલી આપણે પૂરું થશે સર બીજા પણ ચલાવો હા હું બધા ચલાવીશ બધા પૂરા કરીશ બધા 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 આ સુરતમાં પ્લેગ કથા આવશે હજી નહીં સાડા આજે હવે લેક્ચર છે નહીં મહેશભાઈ આજે લેક્ચર છે નહીં હવે આવતીકાલે એક લેક્ચર સાડા દસે છે એ છે

ત્રણ કલાક સવાર લીધો અત્યારે તમારી સાથે અડધો પોણો કલાક લેકચર લીધો બે કલાક બપોરે પ્લસમાં લેક્ચર લીધો તો આજે દિવસ ખૂબ સારો રહ્યો તમારી સાથે ઓછામાં છ કલાક જેવું રહેવા મળ્યું અને એક કલાક રેકોર્ડ કર્યો યુટ્યુબનો જે આવતીકાલે સાડા દસે પ્રીમિયર થશે યસ શીતલ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ સ્વામી મારા મામાજીના ફ્રેન્ડ હતા બહુ મોટા કાન કરેલા છે ઓકે થેન્ક યુ સો મચ કાલે સવારે નહીં કાલે સવારે છે નહીં કાલ સવારે નથી કાલ સાંજે છે સાડા દસ વાગે કાલે રાત્રે સાડા દસ વાગે છે નેક્સ્ટ લેક્ચર હવે યુટ્યુબમાં જ છે આમાં જ આવશે સબ્જેક્ટ છે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર અને રાત્રે સાડા દસ વાગે પ્રીમિયર થશે એનું બરાબર ઓકે સર હા સવારે બહુ મજા આવી હતી ધવલભાઈ એકદમ સાચી વાત એકદમ સાચી વાત થેન્ક યુ મોટિવેશનલ એટ ધ ટુ મોટી થેન્ક યુ સો મચ ડિયર થેન્ક યુ સો મચ ચાલો સર તો હું રજા લઉં ખૂબ મજા આવી તમારી સાથે ભારત માતા કી જય વંદે માતરમ જય હિન્દ જય ગુજરાત જય જય ગરવી ગુજરાત થેન્ક યુ સો મચ જય હિન્દ એવરી લવ યુ